કેમ છો? મજામાં ને વિદ્યાર્થી મિત્રો? તો આજે આપણે ધોરણ 5 વિષય સામાન્ય જ્ઞાન શીખીશું. તો જોઈએ પાઠ 1, ઔષધીય પાન. ઘણી વનસ્પતિના પાન જુદા જુદા રોગોના ઉપચારમાં ઉપયોગી છે. અહીં કેટલીક વનસ્પતિના પાનના ચિત્રો તેમના ઉપયોગ સાથે આપેલા છે. દરેક પાન જે વનસ્પતિનું છે તે વનસ્પતિનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખો. તો અહીં બોક્સમાં વનસ્પતિના નામ આપેલા છે. આપણે જે રોગના ઉપચારમાં જે વનસ્પતિનું નામ આવતું હોય તે વનસ્પતિનું નામ લખવાનું છે. તો જોઈએ પહેલું, તેના પાન દમના ઉપચારમાં મદદરૂપ છે. તો અહીંયા દમના ઉપચારમાં સેના પાનનો ઉપયોગ થાય તેના વિશે લખવાનું છે. દમ એટલે કે આપણને જે શ્વાસ ચડે એવું થાય, એ દમ થાય એ, તો એના ઉપચારમાં સેના પાન આવે? તો સરગવો. તો આપણે લખીશું સરગવો. બીજું, તેના પાન દાંતના દુખાવાના ઉપચારમાં ઉપયોગી છે. તો આપણે દાંતમાં કોઈ પણ પ્રકારનો દુખાવો થતો હોય ત્યારે આપણે સેના પાનનો ઉપયોગ કરીએ? તો કાજુ. તો શું લખીશું? કાજુ. ત્રીજું છે, તેના પાન કૃમિ મટાડવા ઉપયોગી છે. તો કૃમિ જેવો રોગ થયો હોય આપણને, તો સેના પાનનો ઉપયોગ કરીએ? નાગરવેલ. અહીં ચિત્રમાં જુઓ તમે, નાગરવેલના પાન છે. તો શું લખીશું? નાગરવેલ. ચોથું, તેના પાન રતાંધ્રાપણા રોગના ઇલાજમાં મદદરૂપ છે. રતાંધ્રાપણાનો રોગ થયો હોય આપણને, તો આપણે સેનો ઉપયોગ કરીએ? સેના પાનનો? આંબાના પાનનો. અને અહીંયા આપણે જોઈએ ચિત્રમાં સેના પાન છે? આંબાના. તો લખીશું આંબો. પાંચમો, તેના પાન સંધિવાના દુખાવામાં ઉપયોગી છે. તમે વા એવું સાંભળ્યું હશે, તો અલગ અલગ પ્રકારના વા હોય છે. તો જ્યારે આપણને સંધિવા થયો હોય ત્યારે આપણે સેના પાનનો ઉપયોગ કરીશું? તો તલ. જો અહીંયા ચિત્રમાં પણ તલના પાન છે, તો લખીશું તલ. છઠ્ઠું, તેના પાન ઉધરસ અને મરડાની સારવારમાં ઉપયોગી છે. એટલે કે આપણે ઉધરસ અને મરડો જેવા રોગ થયા હોય, એ તો તમને ખ્યાલ જ હશે કે ઉધરસમાં આપણે અરડુસી કારેલા જેવો રસ પીએ તો ઉધરસ મટે છે. તો અહીં પણ ચિત્રમાં કારેલાનું ચિત્ર છે. તો ઉધરસ અને મરડાની સારવારમાં આપણે સેના પાનનો ઉપયોગ કરીશું? કારેલા. તેના પાન ગાલપચોરા રોગના ઉપચારમાં ઉપયોગી છે. ગાલપચોરા રોગ એટલે કે આપણે ગાલ જે પેલા ગાલપચોરા જેવા રોગ થાય છે, તો એવા ગાલપચોરા રોગના ઉપયોગમાં સેના પાનનો ઉપયોગ કરાય? તો રાઈ. અહીંયા ચિત્રમાં તમે જોઈ શકો છો કે રાઈના પત્તા છે. તમે રાઈ જોઈ જશે તો શું આવશે? રાઈ. તેના પાન કાનના ચેપી રોગની સારવાર માટે ઉપયોગી છે. આપણને કાનમાં કોઈ પણ જાતનો ચેપી રોગ થયો હોય, કંઈ ઇન્ફેક્શન જેવું કે, તો તેમાં આપણે સેના પાનનો ઉપયોગ કરીશું? ગલગોટાનો. તો શું આવશે? ગલગોટો. તેના પાન સ્મરણ શક્તિમાં વધારો કરવામાં ઉપયોગી છે. આપણે સ્મરણ શક્તિ એટલે કે યાદ શક્તિમાં વધારો કરવો હોય તો સેના પાનનો ઉપયોગ કરીશું? બ્રાહ્મીનો. અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો કે બ્રાહ્મીના પાનના ચિત્ર આપેલા છે. તો આજે આપણે આ જોયું ઔષધીય પાન વિશે. તો હવે અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. તમારે વિદ્યાર્થી મિત્રો લેસનમાં અહીંયા ચિત્ર દોરવાની જરૂર નથી, પણ એક નંબર તો એનો રોગનો જે તેના પાનના દમના ઉપચારમાં મદદરૂપ છે એ રીતના લખીને સામે એની સામે જે પાન આવતું હોય એ પાન એ રીતના ક્રમવાઇઝ 1-9 નંબરના લખવાના છે. લેસનમાં ચિત્ર દોરવાની જરૂર નથી. તો અહીંયા આપણો પાઠ પૂરો થયો.